નમસ્કાર વાલી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી માધ્યમ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 2માં આગળ અભ્યાસ કરીશું. તો આજે આપણે સમતોલ આહાર, જેને અંગ્રેજીમાં બેલેન્સ ડાયટ કહેવાય છે, તો સમતોલ આહાર શું છે? સામાન્ય રીતે સમગ્ર દિવસ દરમિયાન આપણે જે પણ ખાઈએ છીએ તેને આહાર એટલે કે ખોરાક કહેવાય છે. આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આપણા આહારમાં એ બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોવા જોઈએ જેની આપણા શરીરને આવશ્યકતા છે. કોઈ પણ પોષક દ્રવ્ય જરૂરિયાતથી વધારે ન હોવું જોઈએ કે ન ઓછું હોવું જોઈએ. આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ તથા પાણી પણ હોવા જોઈએ અને આ તમામ પ્રકારના ખોરાકને એટલે કે આહારને સમતોલ આહાર કહે છે. એટલે કે આપણા શરીરમાં જે પણ આપણા શરીર માટે વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે જે પણ પોષક તત્વોની જરૂર છે એ જે આહારમાંથી મળે તેને સમતોલ આહાર કહેવાય છે. શું તમે વિચારો છો કે પ્રત્યેક વય જૂથના માણસોને એક જ પ્રકારના આહારની આવશ્યકતા હોય છે? શું તમે એવું પણ વિચારો છો કે આપણો સમતોલ આહાર આપણા શારીરિક કાર્ય પર આધાર રાખે છે? તમે એવું વિચારો છો કે દરેક જૂથ એટલે કે ભાઈ નાનું હોય, મોટું હોય કે વૃદ્ધ હોય, બરાબર બધાને એક જ પ્રકારનો ખોરાક જોઈએ, બધાને કાર્ય કરવાની શક્તિ સરખી હોય, અથવા તો એ સમતોલ આહાર પર આધાર રાખે છે? એક અઠવાડિયા સુધી તમે જે પણ ખાઓ છો તેનો એક ચાર્ટ તૈયાર કરો. તપાસો કે પ્રતિદિન તમે જે ખાઓ છો તેમાં બધા પોષક દ્રવ્યો હાજર છે, બરાબર. કઠોળ, મગફળી, સોયાબીન, અંકુરિત બીજ એટલે કે મગ અને ચણા, આથવણવાળો એટલે કે અથાણો, બરાબર, અથાયેલો જે હોય એ ખોરાક, ધારો કે સાઉથ ઇન્ડિયન ખોરાક જેમ કે ઇડલી, તો એમાં શું આથો હોય, બરાબર, છાશનો ને એનો લોટનું મિશ્રણ, એમાં શું હોય, મકાઈની રોટલી, અનાજ કે કઠોળ ના બનેલા થેપલા, થેપલા એટલે ઢેબરા આપણે બનાવીએ છીએ, કેળા, પાલક, દાળિયા, ગોળ, શાકભાજી અને આવા પ્રકારના અન્ય ખોરાક ઘણા બધા પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવે છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ ખર્ચાળ ખોરાક સિવાય પણ સમતોલ આહાર ખાઈ શકે છે. આ બધું જ આપણી આસપાસ આપણને મળી રહે છે અને આમાં કોઈ પણ જાતનો વધારાનો ખર્ચ પણ થતો નથી. યોગ્ય પ્રકારનો આહાર લેવો એ જ માત્ર જરૂરી નથી, પરંતુ તેને યોગ્ય રીતે રાંધેલો હોવો પણ જરૂરી છે, જેથી તેના પોષક તત્વો નષ્ટ ન થાય. શું તમે જાણો છો કે ખોરાક રાંધવાથી કેટલાક પોષક તત્વો નષ્ટ થઈ જાય છે? જો એને આજે આપણે આહાર બનાવીએ છીએ અથવા તો ખોરાક બનાવીએ છીએ એને યોગ્ય પ્રમાણમાં એટલે કે એને માપસરનું જે તાપમાન મળવું જોઈએ એ તાપમાન પર જ એને રાંધવું જોઈએ. એનાથી ઓછું પણ ન હોવું જોઈએ અને એનાથી વધારે પણ ન હોવું જોઈએ. ઘણીવાર ઓવરકુક એટલે કે વધારે પડતું એને રાંધવાથી પણ એના પોષક તત્વો જે છે એ નાશ પામે છે. શાકભાજી તથા ફળોને જો છાલ ઉતારીને કે કાપીને ધોવામાં આવે તો શક્ય છે કે તેમાંથી કેટલાક વિટામિન નષ્ટ એટલે કે દૂર થઈ જાય છે. આપણે જો શાકભાજી લાવીએ અથવા તો કેટલાક ફળ એવા હોય જેની છાલ ઉતારી નાખીએ છીએ તો એ કરવાથી એમાં જે રહેલા વિટામિન છે એ દૂર થઈ જાય છે. શાકભાજી તથા ફળોની છાલમાં કેટલાય મહત્ત્વના વિટામિન તથા ખનિજ ક્ષારો હાજર છે. ચોખા તથા દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલ વિટામિન તથા કેટલાક ખનિજ ક્ષાર દૂર થઈ જાય છે. એટલે ગેરમમ્મીને કહેવાનું બહુ ઘડીએ ઘડીએ ચોખા ધોધો કરવાના નહીં, એક કે બે વાર ધોઈ નાખીએ એટલે ચાલે. આપણે જાણીએ છીએ કે રાંધવાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે તથા તે પચવામાં સરળ રહે છે. તેની સાથે સાથે રાંધવાથી કેટલાક પોષક તત્વોને નુકસાન પણ પહોંચે છે. જો કોઈ પણ વસ્તુ હોય એની જમા અને ઉધાર બે બાજુ હોય જ. રાંધવાથી ખોરાક સારો લાગે પણ એને રાંધવાથી એની સાથે કેટલાક પોષક તત્વો છે એ પણ નુકસાન પામે છે. જો ખોરાક રાંધવામાં વધારે પાણી ઉપયોગમાં લેવામાં આવે તથા ત્યારબાદ તે પાણીને ફેંકી દેવામાં આવે તો તે પાણીમાં કેટલાય મહત્ત્વના પ્રોટીન અને ખનિજ ક્ષાર દૂર થઈ જાય છે. ખોરાક રાંધવાથી સરળતાથી વિટામિન સી નષ્ટ થઈ જાય. જો હવે ખોરાક કોઈ પણ ખોરાક આપણે રાંધીએ એટલે એનો મતલબ એવો થયો કે વિટામિન સી છે એ
દૂર જ થઈ જાય. બરાબર, શું એ યોગ્ય નથી કે આપણે આપણા આહારમાં કેટલાક ફળ તથા કાચા શાકભાજીનો ઉપયોગ કરીએ? તો આવું ટ્રાય કરી જોજો. બરાબર છે, ફળ તો સમજાય પણ શાકભાજી કાચા ખાઈ જોજો, જેમ કે કારેલા, પરવળ, ટીંડોળા, આ બધું કાચું ખાવું જોઈએ. બુજો એ કહ્યું કે હંમેશા ચરબીયુક્ત આહાર ખાવો જ યોગ્ય છે. એક વાટકી કાર્બોદિતયુક્ત ખોરાકની તુલનામાં એક વાટકી ચરબીવાળો ખોરાક વધારે ઉર્જા આપે છે, ખરું ને? આથી તેણે તરેલી વસ્તુઓ જેવી કે સમોસા, પૂરી, મલાઈ, રબડી, પેડા વગેરે ભરપૂર ચરબીયુક્ત આહાર ખાધો, તેના સિવાય અન્ય ખોરાક ખાધો નહીં. આ ભાઈ એક મુજો નામનો છે, એને શું છે કે ચરબીવાળો ખોરાક ખાવાથી યોગ્ય છે એમ. તો એણે શું કર્યું કે ભાઈ ચરબીવાળો ખોરાક લીધો, શું શું ખાધું? તો બધી તરેલી વસ્તુ, જેમ કે સમોસા, પૂરી, મલાઈ, રબડી, પેડા વગેરે ખાધું, અને તેના સિવાય અન્ય ખોરાક ખાધો જ નહીં. શું તમે વિચારો છો કે તેણે ઠીક કર્યું હશે? ના, બિલકુલ નહીં. આટલું વધારે પડતું ચરબીયુક્ત ભોજન આપણા શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આપણા ભોજનમાં ચરબીની વધુ માત્રા મેદસ્વીતાનું કારણ બને છે. અહીંયા તમે જુઓ છો, આ ફોટો એ ભાઈનો બતાવ્યો છે, બુજો ભાઈનો. બરાબર, આ ચરબીવાળો ખોરાક ખાધો તો કેવા જાડા અને ગોળમટોળ થઈ ગયા છે. બરાબર, તો આપણે પણ વધારે ચરબીવાળો ખોરાક ખાવો જોઈએ નહીં. બરાબર છે, અહીંયા આપણે આપણો આજનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. વધુ નવા વિડીયોમાં જોઈશું.